નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિડિયો નંબર 2 બરાબર, તો આપણે જે આપેલા લેક્ચરમાં જોયું હતું કે આપણે ઇતિહાસ કઈ કઈ જગ્યાએથી મેળવી શકાય, તો આપણે આગળના લેક્ચરમાં જોયું ઇતિહાસ જાણવાના સ્ત્રોત, તો એમાં આપણે બે વસ્તુ જોયેલી હતી, એક તાળપત્ર અને બીજું છે ભોજપત્ર. આ બે વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોયેલી હતી. હવે આપણે બીજો મુદ્દો એટલે કે અભિલેખ. તો અભિલેખ કોને કહેવાય? તો કે શિલા. શિલાઓ એટલે થાય મોટા મોટા પથ્થર. શિલાઓ અને પથ્થર પર મોતરેલા કે લખેલા લેખ. મિત્રો, એક માણસની અંદર અભિલેખ એટલે શું એની વ્યાખ્યા પૂછાઈ શકે? તો એને આપણે લખવું છે કે શિલાઓ અને પથ્થર ઉપર ઓતરેલા કે લખેલા લેખ. ફરી વખત, શિલાઓ કે પથ્થર પર ઓતરેલા, હથોડી અને છીણીની મદદથી ઓતરેલા કે લખેલા લેખ, એટલે એને શું કહેવાશે? અભિલેખ કહેવાય. આપણે અભિલેખોમાંથી શું જાણી શકીએ છીએ? ઇતિહાસ. હવે ઇતિહાસ જાણી શકીએ છીએ તો આપણે ઇતિહાસ કઈને ખબર પડે? ઘણી વાર તે ધાતુ ઉપર પણ મળી જાય છે. મિત્રો, એ સમયે પણ આપણને ધાતુ જોવા મળતી હતી. રાજા પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવીને, જે રાજાના પોતાના આદર્શ હોય, નીતિ નિયમો હોય, કાયદા કાનૂન હોય, તો રાજા પોતાના આદેશો કોની ઉપર કોતરાવતા હતા? વિદ્યાર્થી મિત્રો, તો કે શિલાઓ ઉપર કોતરાવીને પ્રજા સાથે શું કરતા હતા? સંવાદ. મિત્રો, આમ સંવાદ એટલે શું થાય? વાતચીત થાય. કે રાજા રૂબરૂ જે ન કહી શકતા હોય કે પ્રજા વચ્ચે ના જઈ શકતા હોય, તો એ રાજા શું કરાવે કે એ જે એના આદેશો છે, નીતિ નિયમ છે, કાયદા કાનૂન છે, એને કોની પર કોતરાવે છે? શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે શું કરતા હતા? વાતચીત એટલે કે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ જે સમયે પેન અને નોટબુકનું અસ્તિત્વ નહોતું, તો એ સમયમાં કોઈ રાજાએ કે રાણીએ કંઈક વિશેષ કામ કર્યું હોય, દાન મહોત્સવ કર્યો હોય, કોઈને ભેટ આપી હોય, કોઈ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી હોય, વિજય મેળવેલો હોય, કંઈ પણ કંઈક નવું કામ કર્યું હોય, બરાબર, નવા કંઈક ગામડાઓમાં દાન કરેલું હોય, પ્રજા માટે શુભ કાર્ય કર્યું હોય, યજ્ઞ કર્યા હોય, આ બધી જ વસ્તુઓ કે પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર અંકિત એટલે કે કોતરાવેલી હોય છે. કંઈક વિજય મેળવેલો હોય, ધર્મની બાબતમાં સારું કામ કર્યું હોય, સંસ્કૃતિ આગળ વધારેલી હોય, તો આ બધી જ વસ્તુ જે છે એ રાજા કે રાણીઓ શું કરાવતા હતા? કે લોકોને, કે ભાઈ ઉદાહરણ તરીકે આજે રાજાએ કોઈ નવા રાજ્ય ઉપર વિજય મેળવ્યો, ચડાઈ કરી અને વિજય મેળવ્યો, તો આજથી 100, 200 કે 500 વર્ષ પછી પણ ખબર પડે કે ભાઈ વિજયનગર કૃષ્ણકુમારે જીતેલું હતું, તો એ ખબર કેમ પડે? એ વખતે કઈ ફોન કે ટેલિફોન કે એવું કઈ નહોતું, ફેક્સ કે એવું કઈ નહોતું, તો આવા શું કરતા હતા? કે પથ્થરો ઉપર શું કોતરણી કામ કરાવતા હતા? આવા શિલાલેખો અને અભિલેખો લાંબા સમય સુધી શું છે? ટકી રહેલા. વિદ્યાર્થી મિત્રો, આવા જે પથ્થર ઉપર જે કોતરણી કરવામાં આવે છે એ કે બગડી ન જાય. આપણે જે નોટબુકમાં લખાણ લખીએ કદાચ ફાટી જાય, વરસાદના પાણીથી કે બીજા કોઈ માધ્યમથી વિંઝાઈ પણ જાય, પણ એ બધી માહિતી નષ્ટ થઈ જવાનો ભય રહે છે, પણ જે પથ્થર ઉપર જે માહિતી લખેલી છે એ ક્યારે ભૂસાવાની નથી. એટલે આવા અભિલેખ અને શિલાલેખ લાંબા સમય સુધી શું થાય છે? ટકી રહેલા છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો તેમાં શું છે? અશોકનો ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે આગળનો ટોપિક આપણે આગળ લેક્ચરમાં ભણીશું.